જયહિંદ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, આજે 14 સપ્ટેમ્બર એટલે વિશ્વ અંધધ્વજ દિવસ, જેને સમગ્ર દુનિયામાં બ્લાઇન્ડ ફ્લેગ ડે તરીકે મનાવવામાં આવે છે. અંધત્વને લઈ સમાજમાં જાગૃતિ આવે, વધુમાં વધુ ચક્ષુદાન થકી અંધત્વ નિવારણ કરી શકાય, તેમજ જુદા જુદા પ્રોજેક્ટથી અંધજનોને મદદરૂપ થવાના પ્રયાસ કરવામાં આવે. તદુપરાંત જન્મથી અંધ વ્યક્તિ સાથે સમાજના લોકોના વ્યવહાર તથા તેમની જરૂરિયાતો અંગે જાગૃતિ કેળવાય તેવા ઉદ્દેશ્યથી આ દિવસને મનાવવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગશે કે પ્રજ્ઞાચક્ષુ લોકો પણ સામાન્ય વ્યક્તિ કરતાં એક કદમ આગળ વધીને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. ત્યારે આજના વિશ્વ અંધધ્વજ દિન નિમિત્તે એવા પ્રજ્ઞાચક્ષુની વાત કરીએ જેઓએ દ્રષ્ટિ ન હોવા છતાં પોતાના દ્રઢ સંકલ્પથી, મહેનતથી પોતાનું અને પોતાના પરિવારના ભવિષ્યને, તેમના સફળ જીવનને રોશનીથી ઝળહળતું કર્યું છે. આ છે ડૉક્ટર યુસુફ વોરા. તેઓ જન્મથી દ્રષ્ટિહીન છે, પરંતુ દ્રઢ નિશ્ચયી યુસુફને ક્યારેય પોતાની વિકલાંગતાને તેમના સપનાની આડે આવવા દીધી ન હતી. યુસુફ વોરા ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરી ડૉક્ટર બન્યા અને છેલ્લા 20 વર્ષોથી છોટાઉદેપુર ખાતે તેઓ પોતાનું ક્લિનિક ચલાવે છે. ડૉક્ટર યુસુફ જાતે જ સમગ્ર ક્લિનિકનું સંચાલન કરે છે અને ક્લિનિકના તમામ ઉપકરણોને આસાનીથી ઓપરેટ કરી દર્દીની સારવાર કરે છે. ડૉક્ટર યુસુફ અંધ હોવા છતાં લોકોને તેમના ઉપર પૂરો વિશ્વાસ છે અને તેમની પાસે ઈલાજ કરાવી તેમની કાર્યશૈલીને વખાણે છે. ડૉક્ટર યુસુફ મોબાઈલ, સોશિયલ મીડિયા અને લેપટોપ જેવા આધુનિક ઉપકરણો પણ નિયમિત રીતે વાપરે છે, તેનો ઉપયોગ કરે છે અને સામાન્ય વ્યક્તિની જેમ પોતાનું જીવન ગુજારે છે. આજરોજ તારીખ 14 સપ્ટેમ્બર એટલે કે અખિલ હિન્દ અંધ ધ્વજ દિન નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા સંપૂર્ણ અંધ અને અલ્પદ્રષ્ટિ ધરાવતા લોકો શિક્ષણ, તાલીમ, રોજગાર મેળવે અને નેત્રહીનતાની અટકાયત અને નિવારણ અર્થે જનજાગૃતિ લાવવા માટે અખિલ હિન્દ અંધધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે. તેવામાં ડૉક્ટર યુસુફનો કિસ્સો દ્રષ્ટિહીન લોકો માટે ચોક્કસથી પ્રેરણાસ્ત્રોત છે. ત્યારે ડૉક્ટર યુસુફ પાસે પોતાની તકલીફોની જે સારવાર કરાવી રહેલા દર્દીઓ છે તે ડૉક્ટર યુસુફ વિશે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. એક મહિનાથી પહેલાથી મને બેક પેનનો પ્રોબ્લેમ થયો હતો અને સામાન્ય દવા અને ઘરગથ્થુ ઈલાજ ચાલુ હતા, પણ ફરક ના પડતા ડોક્ટર યુસુફ સાથે આવ્યા છે. એક મહિનામાં જ્યારથી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે ત્યારથી ખાસો ફરક છે. સામાન્ય ડોક્ટર પાસે કે બીજે જે પણ દવા કરી એના કરતા એમની પાસે ખરેખરમાં ખૂબ નોલેજ છે અને એમને ટ્રીટમેન્ટ પણ એવી સરસ કરી છે જેનાથી મને ખૂબ સારો રહ્યો છે. અને એમનું જીવન જોયું છે તો આપણાને અમને સર્વ આવે એવું જીવન છે એમનું. દરેક કામ પોતાની રીતે જાતે કરે છે, ભણ્યા છે એવું સારું અને ડિગ્રી લીધી છે અને ડોક્ટર બન્યા છે. એના પછી ટ્રીટમેન્ટમાં પણ એવું ના લાગે કે તમે એમ બીજા ડોક્ટર કરતા કદાચ એમનું સમસ્યા રહેતી હશે એમની. પણ આજે જોઈએ છે તો કોઈ પણ એમના પેશન્ટ આવ્યા છે એમને પોતાના પગે ચાલતા કર્યા છે, પેરાલિસિસ વાળા હોય કે ગમે તે બીજી તકલીફ વાળા છે. એટલે ડોક્ટર તરીકે તો ખૂબ ખૂબ સારું એમનું એ છે. નમસ્કાર, મારું નામ ડોક્ટર યુસુફ વોરા. હું છોટાઉદેપુર ખાતે છેલ્લા 20 વર્ષથી એઝ એ ફિઝિયોથેરાપિસ્ટ પ્રેક્ટિસ કરું છું. મારું પોતાનું ક્લિનિક અહીંયા હૈદરી ફિઝિયોથેરાપી સેન્ટરના નામે છે. સૌથી પહેલા તો આજે 14 સપ્ટેમ્બર એટલે કે બ્લાઇન્ડ ડે ની સૌને શુભેચ્છાઓ પાઠવું છું. હું બચપનથી જ ટોટલી બ્લાઇન્ડ છું અને ઇન્ડિપેન્ડન્ટ છું. બધું જ હું મારી રીતે કરી શકું છું, જેમ કે સોશિયલ મીડિયા યુઝ કરવું, મોબાઈલમાં દરેક એપ્લિકેશન યુઝ કરવા, લેપટોપ યુઝ કરવું, સાથે સાથે હું બેન્કિંગના પણ કામ મારી જાતે જ ડિજિટલ પેમેન્ટ દ્વારા કરી શકું છું.
ફિઝિયોથેરાપી તરીકે પણ હું બહુ સારી રીતે કામ અહીંયા કરું છું. લોકો મારા ત્યાં વિશ્વાસથી આવે છે અને સારા થઈને જાય છે. થેન્ક યુ. છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.